અમદાવાદમાં હાલમાં જ એકસો છેતાલીસમી રથયાત્રા યોજાઈ ગઈ આ રથયાત્રામાં આ વખતે ભગવાનને નવા રથ અર્પણ કરવામાં આવ્યા હતા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નવનિર્મિત રથમાં નગરચર્યાએ નીકળ્યા હતા જો કે આ રથયાત્રા જ્યારે માણેક ચોક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આરસી ટેકનિકલ સ્કૂલ પાસે રથના હેન્ડલ ઊંચું રાખવા માટેનો સપોર્ટ તૂટી જતા રથના પૈડા થોડીવાર માટે થંભી ગયા હતા અને રથયાત્રા રોકાઈ ગઈ હતી ભાઈ બલરામના રથનો પણ સપોર્ટ નીકળી જતાં તેના રથના પૈડાને વેલ્ડિંગની જરૂરિયાત ઊભી થઈ હતી જોકે કારીગરોએ તાત્કાલિક તેનું રિપેરિંગ હાથ ધર્યું અને રથના પૈડામાં જે પણ ક્ષતિ હતી તેને દૂર કરીને તરત જ યાત્રાને આગળ વધારી આ આખી ઘટના વિશે ભાજપ નેતા ભરત કાનાબારે એક ટ્વીટ કર્યું છે આ ટ્વીટમાં તેમણે જે લખ્યું છે તે હાલમાં રાજ્યમાં જે ઘટનાઓ બની છે તેના સંદર્ભમાં ખૂબ જ સૂચક છે નમસ્કાર જમાવટ સાથે હું મળી કાનાબારે તેમના ટ્વીટમાં એવું લખ્યું છે કે અમદાવાદની રથયાત્રામાં એક રથનું પૈડું તૂટ્યું કારીગરોએ બિલ્ડીંગના સાધનો સાથે આવી રથ તરત રિપેર કરી દીધો આ કારીગરોમાં ભાગના મુસ્લિમો હતા જે લોકો ભૂતકાળમાં રથયાત્રાને રોકતા હતા તેમણે રથયાત્રા રોકાય નહીં તેની ચિંતા કરી સદભાવનું આવું વાતાવરણ બની રહે તેની ચિંતા આપણે પણ કરીએ તાજેતરમાં જૂનાગઢમાં જે ઘટના બની છે તે તસવીર અને અમદાવાદમાં રથયાત્રા જે પ્રકારે રમખાણો વગર પસાર થઈ તે તસવીર બંનેમાં કેટલી હદે વિરોધાભાસ છે એક શહેર આપણને દર વર્ષે એવા પુરાવા આપે છે કે બે અલગ અલગ કોમના લોકો પણ શાંતિ અને સૌહાર્દપૂર્વક એકબીજાના ધર્મના તહેવારો ઉજવી શકે છે જ્યારે બીજા શહેરમાં એક પદ્ધતિસરનું કાવતરું ઘડવામાં આવે છે અને કાયદો હાથમાં લઈને વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જનમાનસને કટ્ટર વાત તરફ ધકેલવાનું ષડયંત્ર રચવામાં આવે છે ધર્મ કોઈ પણ હોય કટ્ટરતા હંમેશા નુકસાનકારક છે અને જ્યાં સુધી આ સત્ય લોકોને નહીં સમજાય ત્યાં સુધી એક શાંતિ અને સ્થિરતાનો સમાજ આપણે નહીં રચી શકીએ નમસ્કાર